આપ જોઈ શકો છો કે અત્યારે આપણે બેટ દ્વારકા મંદિરની બરાબર આગળની સાઈડમાં છીએ અને અત્યારે લગભગ 6:30 થયા છે. ત્યારે જે યાત્રિકોનો પ્રવાહ છે તે ખૂબ જ ઓછો છે, કારણ કે 5:30 પછી ગુજરાત મેરીટાઈમ બોટ બોટ ઓખાથી છોડતું નથી, એટલે જે પણ યાત્રિકો આવ્યા હતા તે અહીંથી દર્શન કરીને ચાલ્યા ગયા છે. પરંતુ જે પણ પરિસ્થિતિ છે, હજી અમે 6 મહિનાથી દ્વારકા ટુડેમાં સતત આ સ્ટોરી કરીને બતાવી રહ્યા છીએ કે અત્યારે કેટલા પ્રમાણમાં કેટલી દુર્ગંધયુક્ત આ કાદવ કીચડ ભગવાન દ્વારકાધીશના પટાંગણમાં પડેલું છે. ગાય, કૂતરા, ખૂટિયા અને જે પણ અરાજકતાઓ છે તે એટલી ખતરનાક અને ખરાબ છે કે બેટ દ્વારકા જે દર્શને આવે છે ભારત અને ભારતભરમાંથી, એ લોકો આ ઓખા મંડળની બેટ દ્વારકાની કેવી છાપ લઈને જતા હશે. માત્ર અહીં અલગ અલગ જ્યાંથી પૈસા મળે છે ને, આપ જોઈ શકો છો જે પૈસા મળે ને, મોબાઈલ આ બધા બોર્ડ લગાવી અને મંદિરને જાણે દુકાન બનાવી હોય, આ પરિસ્થિતિ અહીં ઊભી છે. અને આ મંદિર આપ સામે જોઈ રહ્યા છો, હવે આ બેરિકેડ છે અને બેરિકેડની અંદરથી યાત્રિકો જ્યારે દર્શન માટે જાય છે, મંદિરનું ગેટનું કામ અત્યારે ચાલુ છે અને વારંવાર દ્વારકા ટુડે બતાવતું આવ્યું છે. આપણે 1 મહિના પહેલાં જ્યારે સ્ટોરી કરેલી હતી ત્યારે જે પથ્થરો વાપરવામાં આવતા હતા એ પથ્થરો બંધ કરી, કામ બંધ કરીને અત્યારે જે આપણે પથ્થરો બતાવ્યા તે જ પથ્થરો અહીંયા દિવાલમાં લગાડેલા છે, જે પણ કોઈ રીતે ચલાવી શકાય એમ નથી. કારણ કે મંદિર જે આખું છે, આ મંદિર છે એ રાજસ્થાની પથ્થરોથી બનાવેલું છે અને જે આ વેલકમ ગેટ છે, જે સ્ટાર્ટિંગમાં ગેટ હોવો જોઈએ, આ જે મારી ડાબી તરફ છે એ એન્ટ્રેન્સ ગેટ છે અને મંદિરમાં દર્શન કર્યા પછી આ એક્ઝિટ ગેટ છે. આ બંને ગેટોનું કામ અત્યારે છેલ્લા 1 મહિનાથી બંધ પડેલું છે અને અહીંના સૂત્રો જણાવે છે કે કોન્ટ્રાક્ટરે એમ કીધું છે કે ભાઈ આ જે પથ્થરો છે આ જ વાપરવામાં આવશે, એટલે હજી આ પથ્થરો અહીંથી હટ્યા નથી, હલકી કક્ષાના ફ્લાયએશના પથ્થરો અહીં વાપરવામાં આવે છે. બીજી એક વાત ધ્યાન પર આવી છે કે આ જે ગેટની અંદર જે સળિયા વાપરવામાં આવ્યા છે, આ સળિયા પણ જે નિયમ મુજબ જાડા સળિયા વપરાવા જોઈએ, કારણ કે આ બેટ દ્વારકાધીશ ભગવાનનું ઘર છે અને કેટલા વર્ષો સુધી આ ચલાવવાનું છે ત્યારે આપ જોઈ શકો છો જે સામાન્ય બાંધકામ થતું હોય ને એ પ્રકારના ઝીણા સળિયા એકદમ અહીં આ બાંધકામમાં વાપરવામાં આવેલ છે, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવતી હોય એવું લાગી રહ્યું છે. હવે આ મંદિરની પાસે જ મંદિરને કનેક્ટેડ આ એક બીજું બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો ઉપર ધ્વજાજી છે અને 3 માળનું આ બિલ્ડિંગ લગભગ પડવાના વાકે ઊભું છે, જે ઊભું છે આપ જોઈ શકો છો. હવે આ મંદિર પરિસરનું આગળનું કામ ચાલુ થયું છે, ત્યારથી બાજુની દિવાલો ખસેડી લેવામાં આવી છે, પરંતુ આ દિવાલ ગમે ત્યારે પડી શકે એમ છે. હું તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ કે રાજસ્થાનના પથ્થરોથી બનાવેલું આ મંદિર, આ મંદિરની દિવાલ એકદમ કોતરણી કામ, એને અડીને આ આ આ જે અડીને જે રાધિકાજીનું મંદિર અથવા જે ભોગ બને છે ભગવાનનો, એ આ બિલ્ડિંગ એકદમ જર્જરિત, આ બિલ્ડિંગને કોઈ ટચ નથી કરતું. આપ જોઈ શકો છો હમણાં જ 1 કલાક પહેલાં આ મંદિર દેવસ્થાન સમિતિના અધ્યક્ષ સૌરભભાઈ પટેલ, ઉપાધ્યક્ષ સમીર પટેલ ઉપરાંત જે કમિટીના મેમ્બરો, કલેક્ટરશ્રી વગેરે આ મંદિરની મુલાકાત લઈને જ ગયા છે. આવતીકાલે કોઈ મિટિંગ છે એવું કોઈએ જણાવેલું મને, તો એ લોકો આ અરાજકતાથી વાકેફ છે, મંદિરના દર્શન કરીને જ ગયા છે અને આ બિલ્ડિંગ ગમે ત્યારે પડે એમ છે. કારણ કે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, આ બિલ્ડિંગ ગમે ત્યારે પડે એમ છે. જવાબદાર કોણ? દ્વારકા ટુડે તંત્રને પૂછી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં કેટલી તિરાડો છે, 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે બેટની શું હાલત થઈ હતી એ આપણે સૌ જાણીએ છીએ, ત્યારે આ રીતે આપણે નજીક જઈને જોઈએ કે બિલ્ડિંગમાં આજે આ કેટલું ફાટી ગયેલું છે બિલ્ડિંગ આખું. આ ફાટી ગયેલું બિલ્ડિંગ ગમે ત્યારે જોખમ સર્જી શકે એવી પરિસ્થિતિ છે અને આના માટે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આ વિસ્તાર આવે, ઓખા નગરપાલિકાનો જ વિસ્તાર છે, એટલે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, કલેક્ટરશ્રી આ તમામની જવાબદારી આ કહેવાઈ શકાય કે આ વિસ્તારમાં ખાસ કરીને હજારો લાખો યાત્રિકો અહીં આ જે આપ જગ્યા જોઈ શકો છો ને, આ બધા યાત્રિકો અહીં બેઠા હોય છે દિવસે અને આ બિલ્ડિંગ આ રીતે જર્જરિત છે, ત્યારે દ્વારકા ટુડે આ તમામ જવાબદારોને
વિનંતી કરી રહ્યું છે કે આ બિલ્ડિંગનું માં અત્યારે આ જોખમી પરિબળ છે જે એને તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગનું જે પણ કરવાનું એ કરવું જોઈએ, કારણ કે હજારો યાત્રિકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ દ્વારકા ટુડેથી જે આ મુહિમ છે, આ મુહિમ માટે અમે બેટ દ્વારકાના જે અલગ અલગ લોકો છે જે આ મંદિર પરિસરારે સંકળાયેલા છે, અને ખાસ કરીને જે બેટના જ સ્થાનિક લોકોએ ધર્મરક્ષા સમિતિ બનાવી છે, આ સમિતિના જ મેમ્બર છે અને બેટ ગુગડી સમાજના પ્રમુખ છે, ખાસ કરીને તરુણભાઈ પાટ, આ આખી પરિસ્થિતિ છે, આપણે ખરેખર દ્વારકા ટુડે અને તમે આપણે આ પરિસ્થિતિ ઉપર અત્યારે નજર રાખી રહ્યા છીએ અને કામ પણ કરી રહ્યા છીએ, શું કહેશો, ક્યાં સુધી આગળ પહોંચ્યું છે? મારું નામ તરુણકુમાર રમણીકલાલ ભાટ, બેટ ગુગડી જ્ઞાતિનો પ્રમુખ છું. વર્ષોથી અમે અહીંયા રહી છે. મંદિરની અંદર અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે છેલ્લા 8 મહિનાથી અમે આ દ્વારકા ટુડેમાં મુહિમ ચલાવી રહ્યા છીએ, પણ 8 કમિટી કોઈ પણ જાતનું કંઈ દાદ દેતી નથી. અમને ગાંઠના બ્રાહ્મણોને બધાને પરેશાન કરે છે. અમારા મંદિરની અંદર 4 જગ્યાએ 4 ભંડાર છે. ત્યાં જાત્રાળુ આવે એની બધી બેટની પ્રણાલિકા, બેટનું માતમ અમારે સમજાવવાનું હોય છે. જે અત્યારે મંદિરની અંદર 2 જ ભંડાર રાખ્યા છે. 1 ભંડાર આજ છેલ્લા 20 વર્ષથી બંધ છે, તેમાં મંદિરને 2 લાખ રૂપિયાની ખોટ ગઈ છે, એનો જવાબદાર કોણ? બીજા નંબરની અંદર સત્યભામાજી મંદિર અત્યારે પડું થઈ રહ્યું છે, એની અત્યારે દિવાલ કાઢી નાખી છે, અંદર બાબુડા પંખી આ તે બેસે છે, એના પથ્થર ખરે છે, માણસોને લાગે છે. અમે વારંવાર વ્યવસ્થાપકને રજૂઆત કરી છે, છતાં એ પણ કંઈ અમને કંઈ દાદ દેતા નથી. આ છેલ્લા 6 મહિના 29/4 આ અમે મોહિમ ચલાવી રહ્યા છીએ કે જ્યારે સમીર પટેલે અમને બ્રાહ્મણોને ચોર કીધા, પણ અમે બ્રાહ્મણો ચોર તો થયા, એની સાથે અમે ભગવાનને રિક્વેસ્ટ કરી તો 2 મહિનાની અંદર ભગવાને એને ચોર બનાવ્યા, ને એ સાબિત થઈ ગયું કે એમોસ કંપનીમાંથી જે નીકળું ને એની અંદર એને જે એના ઉપર કાર્યવાહીની થઈ, એ કાર્યવાહીની અમારા દ્વારકાનાથને અમે રિક્વેસ્ટ કરી ને દ્વારકાનાથે એને કરી છે. તો આ કમિટી કાલે અહીંયા બેસવાની છે. બેટના પ્રેસિડેન્ટ આવ્યા છે સૌરભભાઈ પટેલ, આપણા ઉર્જા મંત્રી હતા એ, સમીરભાઈ પટેલ, ઉમંગભાઈ શાહ, બીજા અહીંના 4 ટ્રસ્ટીઓ બધા બેસી ને આ મંદિરનું સુચારુ રૂપથી વહીવટ ચાલે ના આવનાર યાત્રિકોને શાંતિથી લાઇનથી દર્શન થાય. ધગધગતો ઉનાળો છે, એમાં આ નેટ નાખી છે, તમે નેટ જોઈ લ્યો, નેટ આ ડબલ ધગે છે ને તડકો એમાં કંઈ આવતો નથી, પાછો તડકો અંદર જ આવે છે ને એ તપે છે. એના ઉનાળામાં જે થાય એનાથી ડબલ ગરમી આની અંદર માણસોને લાય છે. પીવાના પાણીની અંદર નળ નથી, નળ ચૂવે છે. આગળના ભાગમાં ખાબોચિયા છે, 10 ડગલાના હિસાબે અમે આગલી વારે તમને આ દ્વારકા ટુડેની અંદર તમને કીધું હતું કે 10 ડગલાની અંદર માણસોને બહાર નીકળવા વ્યવસ્થિત આયોજન કરીને આ ટ્રસ્ટને જે રિક્વેસ્ટ કરે કે આ બધું બેટની અંદર જે થઈ રહ્યું છે એ બહુ એકદમ ખરાબ થઈ રહ્યું છે. જૂની પરંપરા છે ભગવાનની, દ્વારકાધીશની, ભગવાનનો આ રાણીવાસ છે, આની અંદર કોઈ કંઈ દાદ દેતા નથી, માણસો પરેશાન થાય છે. જે માણસો આવે એ બધા અહીંથી ટ્રસ્ટી લોકોને આનો વહીવટ બરાબર નથી, આ વહીવટ બરાબર નથી, એ અમને બધા બ્રાહ્મણોને કહે છે. હવે અમારે આની અંદર જે સરકારને અમારી વિનંતી છે કે આની અંદર કંઈક વ્યવસ્થિત આયોજન કરી યાત્રાળુઓને સુચારુ રૂપથી દર્શન થાય, પૂરી પરંપરા જે ચાલી આવે છે દ્વારકાનાથની એ ચાલી આવે એવો અમારો બેટ દ્વારકાનો ધર્મરક્ષા સમિતિ વતી હું બધાને ટ્રસ્ટી લોકોને વિનંતી કરું. આપણી સાથે અતુલભાઈ ભટ્ટ છે. આ અતુલભાઈ ભટ્ટ ઘણા વર્ષોથી મંદિર પરિસરારે સંકળાયેલા છે અને મંદિર દેવસ્થાન સમિતિના એમના પિતાજી ટ્રસ્ટી પણ હતા. અતુલભાઈ, બેટમાં રહો છો, મુખિયાજી છો અને જે ધર્મરક્ષા સમિતિ સાથે જોડાયેલા છો, ખાસ કરીને જે અત્યારની પરિસ્થિતિ છે, શું કહેશો આપ? બુધાબા, આપને એક વાત કરું, આની પહેલાં આપણે એક લાઈવ કર્યું હતું અને જે મંદિરની અંદર જે મુખ્ય દ્વારનું જે કામ ચાલી રહ્યું છે જે એના માટે આપે ફ્લાઇઝના હલકી કક્ષાના પથ્થરો વપરાય જેવું આપે જી આ છાપ્યું હતું, અને ત્યારે મેં એના વિશે દિનેશભાઈ બધિયાણી જે ઇન્ચાર્જ વ્યવસ્થાપકને એની ચેમ્બરમાં મળ્યો અને વાત કરી કે આ છાપ આવી રહ્યું છે, શું છે આની અંદર હકીકત,
ત્યારે દિનેશભાઈએ મને કીધું કે અતુલભાઈ, મેં 3 વખત આ કોન્ટ્રાક્ટરને બોલાવીને કીધું કે ભાઈ તમે હલકી કક્ષાના ગજિયાઓ વાપરી રહ્યા છો તો તમે આમાં આ બદલાવતા નહોતા. ત્યારે મેં દિનેશભાઈને કીધું તારા કોન્ટ્રાક્ટરને બોલાવ, એટલે એને એ કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અને મેં કોન્ટ્રાક્ટરને મારી ભાષાની અંદર વાત કરી કે ભાઈ તમને કેનો પાવર છે, ક્યાં અધિકારીનો પાવર છે, ક્યાં પાર્ટીના હોદ્દેદારનો પાવર છે કે તમે દ્વારકાધીશ મંદિરની અંદર દિનેશભાઈએ અત્યાર સુધીમાં ખીલી પણ નબળી નથી વાપરી અને જ્યાં આવું નબળું કામ થઈ રહ્યું છે એને ચલાવી રહ્યા છે. ત્યારે દિનેશભાઈએ કીધું કે ભાઈ મેં તને કેટલી વાર આ બદલાવાનું કીધું, તો કે 3 વાર. એટલે પછી જ્યારે મેં એને કીધું કે આ ગજિયા આજ રાત સુધીની અંદર આ બદલાઈ જવા જોઈએ અને ગૌશાળાની અંદર દાન કરી દે તું, એટલે ગજિયા રાતે અહીંયાથી ઉપડીએ ગયા, બદલાઈ ગયા. પણ લગભગ મને એમ છે કે 10 થી 15 દિવસ પછી પાછા ઇનાઈ ગજિયા આવી અને કામ ચાલુ થયું. ત્યારે મેં પાછું દિનેશભાઈને સૂચન કર્યું કે દિનેશભાઈ આ વરી પાછા ઇનાઈ આવ્યા જ, તો કે અમે તો લેખિત આપી દીધું છે પણ અમારું કોઈ માનતું નથી. અચ્છા, આ હદ છે કે આ મંદિરના બોર્ડના અધિકારીઓ અને એના ટ્રસ્ટીઓનું કોઈ કોન્ટ્રાક્ટરો માનતા નથી. પછી જે કામ થઈ રહ્યું છે અંદર, હું બીજી વાત કરું, જે કોલમ બીમ ભર્યા છે એની અંદર, એ કોલમ બીમ આપ અત્યારે જોઈ શકો છો અને જે ભરાઈ ગયા છે એ તોડીને જોઈ શકો છો કે સરકારના નિયમ મુજબ 12 mm અને 16 mmનું લોખંડ એની અંદર આવવું જોઈએ. જ્યારે આની અંદર 8 mm અને 10 mmનું લોખંડ વાપરવામાં આવ્યું છે, તો આવી હલકી કક્ષાનું શું કામ આ મંદિરે એક્સેપ્ટ કર્યું છે અને ચલાવ્યું છે? આ કામ અત્યારે ને અત્યારે તોડી અને નવેસરથી આની અંદર નિયમ મુજબનું કામ થવું જોઈએ. અને એ લોકો એમ કહે છે કે મંદિરના અધિકારીઓ કે આ કામ ગવર્મેન્ટ કરાવે છે, તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે અહીં બાજુમાં 5 ડગલા ઉપર ગુરુદ્વારાની અંદર સરકારે 5 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે અને એની અંદર પણ કામ મંદિરમાં તપાસ કરતા એમ કહે છે કે આ કામ સરકારશ્રી કરાવે છે. તો અત્યારે બાજુમાં 5 ડગલા દૂર ગુરુદ્વારા છે અને ગુરુદ્વારાની અંદર 5 કરોડ રૂપિયા સરકારશ્રી આપ્યા છે, એનું કામ ગુરુદ્વારા કમિટી જ કરાવે છે, સરકાર નથી કરતી. તો અહીંયા કેમ આ રીતે મંદિર કમિટી ન કરાવે એવી અમારી માગણી છે. અને બીજા નંબરમાં બાજુમાં રાજીકાજીનું મંદિરનો જે પાછળનો ભાગ છે, મેઇન ગેટની બાજુમાં છે, એની હાલત જોવો તો અત્યારે એકદમ જર્જરિત છે. ગમે ત્યારે આ પડે એમ છે ને, નીચે હજારો માણસો બેસે છે જ્યારે મંદિર બંધ હોય ત્યારે. ત્યારે તો આની અંદર જવાબદારી કોની? નગરપાલિકાની, કલેક્ટરની, બધાને હું ધર્મરક્ષા સમિતિના ઉપપ્રમુખ તરીકે વિનંતી કરું છું કે ભાઈ આની અંદર તાત્કાલિક આનું રિપેરિંગ કામ પણ તાત્કાલિક થવું જોઈએ અને વ્યવસ્થિત આ પણ થવું જોઈએ એવી હું બધાને વિનંતી કરું છું. અને ટ્રસ્ટીઓને ફરીને વિનંતી કરું છું કે જે કામ થઈ રહ્યું છે એ કામની અંદર વ્યવસ્થિત તપાસ કરે અને તપાસ કર્યા પછી એમાં જે કંઈ ક્ષતિઓ હોય ક્ષતિઓ દૂર કરવા પ્રયત્ન કરે એવી મારી દરેક પ્રમુખને અને ટ્રસ્ટીઓને વિનંતી છે. અતુલભાઈ, ખાસ કરીને આપ આ દેવસ્થાન મંદિરને અને મંદિરમાં જે લોકો છે તેને વર્ષોથી આપ સારી રીતે જાણો છો, ઓળખો છો, પરિચયમાં છો. 1 કલાક પહેલા જ મંદિરના અધ્યક્ષ સૌરભભાઈ શાહ, સૌરભભાઈ પટેલ સોરી, અને ઉપપ્રમુખ સમીરભાઈ પટેલ, પછી આખી કમિટી મંદિરમાં દર્શન કર્યા અને આ બધી પરિસ્થિતિ જોઈ. 1 કલાક પહેલાં હું પણ હાજર હતો. તો આવતીકાલે આ કમિટીની મિટિંગ છે, તમે શું અપેક્ષા રાખી રહ્યા છો આ પાસે, આ લોકો પાસે? આની પાસે એક અપેક્ષા અમે રાખીએ છીએ કે આટલા હવે જે પુલ બની રહ્યો છે તો લાખો યાત્રાળુઓનો વધારો થવાનો છે, તો એની અંદર આ વ્યવસ્થા સરકારના ભરોસે રહી અને સરકાર કરે છે સરકાર કરે છે એ રીતે જો કામ કરે રાખશે તો કામ બગડવાનું જ છે. માટે કમિટીએ પોતે કામ કરવું જોઈએ અને વ્યવસ્થિત કામ આની અંદર થવું જોઈએ એવી અમે કમિટીને વિનંતી કરીએ છીએ. થેન્ક યુ. અજયભાઈ, ખાસ કરીને આપ બેટ સાથે જોડાયેલા છો, બેટમાં વેપાર ધંધો કરો છો અને ખાસ કરીને બેટ ધર્મરક્ષા સમિતિના પ્રમુખ છો, અને છેલ્લે જે ધર્મરક્ષા સમિતિ મુહિમ ચલાવે છે એ રીતે દ્વારકા ટુડે પણ આપને સાથ આપે છે. તો આજે દેવસ્થાન સમિતિના તમામ હોદ્દેદારો અહીં છે, આવતીકાલે મિટિંગ છે, શું અપેક્ષા છે અને શું અત્યાર સુધી થયું છે, શું પરિસ્થિતિ છે, શું કહેશો આપ? એ બાબતે હું ધર્મરક્ષા સમિતિનો પ્રમુખ છું અને વેપારી મંડળનો પણ, રેકડી બજાર વેપારી મંડળનો પણ હું પ્રમુખ છું. એટલે ખાસ તો કાલની મિટિંગમાં અમારું એવું છે કે ભાઈ જે બેટની જે વેપારની જે યોજનાઓ છે, વેપારને લગતા જે માણસો છે એને ખાસ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી છે. અત્યારે ડેમોનેશનનો દોર હાલે છે અને બેટની અંદર 20% જેવા હિન્દુઓ રહે છે જેની આજીવિકા એકમાત્ર યાત્રિકો ઉપર જ છે. તો ખાસ કરીને જે રેકડી બજાર છે તેને કાલની મિટિંગની અંદર સમાવેશ લઈ અને એને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એની કાયમી રોજીરોટી હાલે એવી મારી મિટિંગમાં, કાલના મિટિંગના મુદ્દામાં લઈએ એવી મારી અમારી માગણી પણ છે. અને ખાસ કરીને મંદિરમાં જે અવ્યવસ્થાઓ થતી હોય અને મંદિરને લક્ષીને અનેક પ્રશ્નો જે છે એ કાલની મિટિંગમાં પૂરા થાય અને નિરાતે આરામથી સમાધાન થાય અને જે કાંઈ આવનાર યાત્રિકો છે તેને સારી સુવિધા મળે એવું અમારું કહેવું છે. ખાસ કરીને અજયભાઈ, આ મંદિરનું છેલ્લા ઘણા સમયથી બાંધકામ ચાલુ છે, ખાસ કરીને 2 ગેટ છે એમાં બાંધકામમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, બાજુની જે બિલ્ડિંગ છે જર્જરિત છે, શું કહેશો આપ? અગાઉ બાબતે દ્વારકા ટુડે
એ લાઈવ કરેલું હતું અને ભ્રષ્ટાચાર સામે જ હતો અને પકડાણો તો બીજે દિવસે જે બેકાર માલ વપરાયો હતો તે બીજે દિવસે ખસી ગયેલો અને પાછો બે ચાર દિવસમાં આઠ દિવસમાં શાંત થઈ ગયો તે માલ પાછો વપરાઈ ગયો છે, બીમની અંદર ભરાઈ ગયો છે, નિયમ મુજબ કામ થતું નથી અને ભ્રષ્ટાચારને લૂ લાગેલું છે અને બેટ પવિત્ર યાત્રાધામમાં કામ મંજૂર થયેલું છે. તો એ લોકોને પણ મારી એવી આગ્રહ છે કે બેટ દેવસ્થાન સમિતિની અંદર વર્ષો પછી કંઈક સારું કામ થઈ રહ્યું છે તો સારું કામ કરે એવી અમારી અપેક્ષા છે. ધર્મેન્દ્રભાઈ, આ જે આપણે છેલ્લા ઘણા સમયથી દ્વારકા ટુડે અને બેટ ધર્મ રક્ષા સમિતિ આ મુહિમ ચલાવી રહ્યું છે કે બેટ જે ભગવાન દ્વારકાધીશનું ઘર છે અહીં કોઈ પણ જાતની અરાજકતા ચલાવી ન લેવાય, અને આપ પણ ધર્મ રક્ષા સમિતિના એક સદસ્ય છો, શું કહેશો આપ? હું ધર્મેન્દ્રભાઈ ઠાકર, બેટ ધર્મ રક્ષા સમિતિના મંત્રીશ્રી અને ગુગળી જ્ઞાતિના આગેવાન. અગાઉ પણ દ્વારકા ટુડે જે મુહિમ ચલાવી એક મહિના પહેલાં જ્યારે વાત થયેલી ત્યારે ખાસ કરીને જે આપણો સોનાનો ખજાનો છે એ લેવા માટે દિનેશભાઈ એવું કીધેલું અમને કે અમે ટૂંક સમયની અંદર આ ખજાનો આવી જશે, તો અમારી ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી બધા અહીંયા છે, આવતીકાલે મિટિંગ છે તો એની અંદર એક પર્ટિક્યુલર ઠરાવ કરીને અમને સમય આપે કે ભાઈ આ દિવસની અંદર આ બેટનું જે અલભ્ય દ્વારકાધીશનો ખજાનો છે એ તાત્કાલિક ધોરણે બેટ આવી જશે એવી નમ્ર અમારી અરજી છે પ્રમુખશ્રીને, ખાસ કરીને સૌરભભાઈ પટેલ અહીંયા આવેલા છે તે. ત્યાર પછી ઉનાળો આવે છે, હમણાં ચૈત્ર મહિનામાં ખૂબ ગરમી પડશે, ગરમીની અંદર જે અમારે મંડપ નાખવાની વાત થઈ હતી એની બદલે આ જે નેટ નાખેલી છે નેટ તો પ્લાસ્ટિકની એટલે એમાં પણ ગરમી વધે અને આવનાર યાત્રાળુઓને ઠંડુ પાણી છે એ પીવાનું મળે અને આની જગ્યાએ જો મંડપ રાખે તો યાત્રિકો આરામથી બેસી શકે. ત્યાર પછી અગાઉ પણ ત્રણ અમારા જે પ્રતિનિધિઓ બતાવેલું છે એમ પણ જે રાધિકાજીનું બિલ્ડિંગ છે જર્જરી છે એ તાત્કાલિક ધોરણે જો રિપેર કરવામાં નહીં આવે તો એ ક્યારેક એક્સિડન્ટ થશે અને યાત્રાળુઓને મૃત્યુ થઈ શકે એવા ચાન્સીસ જે આપ જોઈ શકો છો. મેઇન ગેટ જે એન્ટ્રન્સ ગેટ છે એ એન્ટ્રન્સ ગેટ અત્યારના 1.5 મહિનાથી આ કામ બંધ છે એ ક્યારે પૂર્ણ થશે? જો એન્ટ્રન્સ ગેટ જ બંધ થવાથી એક જ સાઈડમાંથી ઇન અને આઉટ છે તો યાત્રાળુઓને વધારે પડતી તકલીફ છે. એટલે અમારી આવી બધી જે ક્ષતિઓ છે મંદિરની અંદર પણ એટલી બધી ક્ષતિઓ રહેલી છે. અગાઉ બહુ બધી વખત દ્વારકા ટુડેની મ્યુઝિયમમાં બધાએ જણાવેલું છે તો આવતીકાલે મિટિંગ છે જનરલ બોર્ડ છે તો એની અંદર અમારી પ્રમુખશ્રીના ખાસ કરીને તો એકને જ અમારી નમ્ર વિનંતી છે મારી કે ખૂબ આજ ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી હતા એટલે દીર્ઘદ્રષ્ટિવાળા હોય પોતે પણ જોઈ શકે છે આજે આવ્યા છે વિઝિટમાં તો એ બધાના ઠરાવ કરી અને જે તે કન્સલ્ટિંગ અધિકારી હોય કે ટ્રસ્ટીશ્રીઓ હોય એ લોકોને માર્ગદર્શન આપીને તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુ પૂર્ણ થાય એવી અમારી એમને નમ્ર અરજ છે. અને જે કાંઈ ડેવલપિંગ મંદિરનું થાય એની અંદર ધર્મરક્ષા સમિતિનો સાથ અને સહકાર રહેશે પણ અમારી સાથે અમને બોલાવે અમારી સાથે ચર્ચા વિચારણા કરે તો અમે કંઈક અમારા વિચાર રજૂ કરીએ. અમને ક્યારે પણ બોલાવવામાં જ નથી આવતા. એક સમીર પટેલ એન્ડ કંપની એ જ જાણે છે, ખબર નથી કે સમીરભાઈ પતા બધાને પ્રાતક વિદ્યાથી મોહિત કરી લીધા છે કે શું. એ જ સાથે જય દ્વારકાધીશ કરી લીધી અને સાથે સાથે એ પણ આપણે અહીંના જે ધર્મરક્ષા સમિતિના જે કોઈ હોદ્દેદારો છે તેમની સાથે વાત કરી અને જે મંદિર અરાજકતા છે ખાસ કરીને જર્જરિત બિલ્ડિંગ છે, છાયણાની કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ગંદકી છે, કૂતરા ઢોર રખડે છે, આ તમામ પરિસ્થિતિ અત્યારે 2 કલાક 1.5 કલાક પહેલાં ધર્મ જે બેટ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કમિટી આ બધું નજરો નજર જોયું, દ્વારકાધીશના દર્શન કર્યા, ત્યારે આવતીકાલે જ્યારે બેટ દેવસ્થાન સમિતિની મિટિંગ છે આ મિટિંગમાં આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું ધર્મરક્ષા સમિતિના જે સભ્યો છે અને બેટના આગેવાનો છે તે ઈચ્છી રહ્યા છે. આવતીકાલે મિટિંગમાં શું થઈ શકે અથવા શું થાય છે તે આવનારો સમય બતાવશે. દ્વારકા ટુડેથી હું બુધાબા પાટી, કેમેરા પર્સન રવિ શેખા સાથે બેટ દ્વારકા.